સો હાલત સ્વાગત છે તમારું અમારી ચેનલમાં સો આપણે રોજ ડેઈલી ધ હિન્દુના જેટલા બી એમાં ન્યૂઝ હોય છે જે આપણા કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટેન્ટ હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ જે તમારે આવનારી કોમ્પિટિવ એક્ઝામમાં ખૂબ જ સફળ નીવડે અને તે ઉપરાંત તમારી નોલેજ ગેઇન માટે પણ આ સેશન ખૂબ જ ઇમ્પોર્ટેન્ડ છે સો આજ છે નવ પાંચ સો આજનું સેશન શરૂ કરીએ સો આ છે ધ હિન્દુ એનાલિસિસ આજના પેપરનું ફ્રન્ટ પેજ સો અહીં ખૂબ જ દુઃખદ વાત બી આવેલી છે એક તો આ અને તેના વિશે આપણે બંને વચ્ચે ચર્ચા કરીશું સો અહીં પહેલાં તો આપણે જોઈએ તો કે એક લાખ કરતા પણ પાર કરી ગયો છે આપણે એક લાખ કરતાં પણ વધારે સંક્રમણ તો આપણે પાર કરી ગયા છે અને તમે અહીં ડબ્લિંગ ટાઈમ પણ જોઈ રહ્યા છો અહીં સૌથી ખરાબ યુએસ છે ત્યાં બ્રાઝિલ રશિયા ત્યારબાદ ઇન્ડિયા આવે છે મિત્રો ચોથા નંબર ઉપર ઇન્ડિયા છે જેને ડબ્લિંગ ટાઈમ્સ છે તેર પોઈન્ટ પાંચ દિવસે ડબલિંગ એટલે કે તેર પોઈન્ટ પાંચ દિવસમાંથી કેસ ડબલ થઈ જાય છે તેના લીધે આપણે એક લાખને પાર કરી ગયા છે તો આ ખૂબ જ દુઃખદ વાત છે તે ઉપરાંત ઓક્સફર્ડ વેક્સિન ફેલ થઈ છે તમને કદાચ ખ્યાલ હશે કે આપણી એક ઇન્સ્ટિટ્યૂટ છે સેરામિકા નામની પુણે પુણે બેઝ સો ઓક્સફર્ડની અને સિરામિક બંનેની એક કોલેબરેશન થયું હતું વેક્સિનના બનાવવા ઉપર અને તે પ્રથમ ટ્રાયલ કરેલો છે જે એક મંકી ઉપર કરવામાં આવેલો છે સો તે નિષ્ફળ ગયો છે સો આ ફેઝ વન ટ્રાયલ હતો અને આ વેક્સિનનું તમારે નામ પણ યાદ રાખવાનું છે જે તમે અહીં જોઈ શકો છો હું અહીં ફરીથી લખી દઉં છું સી એચ એ ડીઓ એક્સ વન કરીને આ વેક્સિનનું નામ છે જે તમારે યાદ રાખવાનું છે અને હવે આનું ફેઝ ટુમાં પણ ટ્રાયલ કરવામાં આવશે થોડુંક આમાં રિસર્ચ કરી ને તો તે તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ એક અહીં એક ન્યૂઝ આવેલી છે ઓડિશા ઓડિશામાં તમને ખ્યાલ હશે ઓડિશા અને વેસ્ટ બેંગલ ઉપર એક સાયક્લોન આવેલું છે ઇમ્ફાલ નામનું તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય ઇમ્ફાલ નામનું એક સાયક્લોન આવેલું છે વેસ્ટ બેંગલ અને ઓડિશા અને તે ઉપરાંત બાંગ્લાદેશ ઉપર સો તેની સ્પીડ બસોને પાર કરી ગઈ છે અને બસોને પાર કરે એટલે તે સુપર સાયકોલોનમાં આવે છે જે ખૂબ જ વધારે તબાહી કરી શકે છે અને તે ઉપરાંત અહીં એક ફોટો આવેલો છે તમે જોઈ રહ્યા છો આ ન્યૂ દિલ્હીનો ફોટો છે અને આ શ્રમિકો બધા ઘરે જવા માટે અહીં એકઠા થયા છે ત્યારબાદ આપણે જોઈએ તો એર કમાન્ડર એર ચીફ કમાન્ડર છે આપણા રાકેશવું ભદુરિયા રાકેશકુમાર ભદુરિયા સો તેઓને પહેલી પ્રાયોરિટી આપેલી છે એલ એસસી એટી થ્રી જે આપણા તેજસ વિમાન છે તેના માટે સો તેને તેઓ પહેલી પ્રાયોરિટી આપે તમને ખ્યાલ હશે કે લોકડાઉન છે તો આપણે ઘણી જગ્યાએ હથિયારો મંગાવેલા છે પ્લેન મંગાવેલા છે એરકર્ટ મંગાવેલા છે પણ તે આવ્યા નથી તેથી પહેલી પ્રાયોરિટી અહીં આપણા ઇન્ડિયન એર એરફીલ્ડ માર્શલ છે રાકેશવું ભદુરિયાજીએ અહીં એટી થ્રી તેજસ પ્લેન માટેની ડીલ મંજૂર કરી છે તે તમારે યાદ રાખવાનું છે ત્યાર અહીં બીજું ઇમ્પોર્ટન્ટ નથી અહીં એક ફની ફોટો આવેલો છે કે અહીં આ તમે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર જોઈ શકો છો અને આ એક આમ આદમી છે ફેરિયાવાળો જે અહીં તે ફ્રૂટ લઈને જઈ રહ્યા છે અને અહીં જે નિર્મલા સીતારમણ છે તે પ્લેનને ટાવરને રોકેને બધી લઈને જઈ રહ્યા છે એટલે આ ખૂબ ફની અહીં બતાવેલું છે અને જે રિયાલિટી પણ બતાવે છે કે આમ આદમીને શું શું જોઈએ શું ક્યાં જવું હોય અને અહીં સરકાર કેમાં પૈસા નાખે છે શું કરી રહ્યા છે અહીં એક બીજા ગેટા અહીં બતાવવામાં આવેલો છે જે તમે અહીં જોઈ શકો છો કે અહીં અનસેફ મોડ બતાવવામાં આવેલો છે કે તમને ખબર ખબર છે કે આરોગ્ય સેતુમાં અત્યારે ખૂબ જ ઓલું થઈ રહ્યું છે તેના ઉપર કે તે એક શું કહેવાય આપણે સેફ નથી તે આપણી ડેટા ચોરી કરી રહ્યું છે સો અહીં એક યુએસ બેઝ કંપની છે તે લોકોએ અહીં એક એના લીધે ડેટા બહાર પાડવામાં આવ્યો છે તેના લીધે સો અહીં તમે જોઈ રહ્યા છો કે ચાઇના ચાઇના સૌથી વધારે અનસેફ મોડમાં તેની તે યુ એપ્લિકેશનમાં છે તેના ડેટા ચોરી કરવાનો પ્રથમ કંપની છે ત્યારબાદ તર્કી અને ત્યારબાદ આપણા માટે દુઃખદ સમાચાર એક કે ત્રીજા નંબરે ઇન્ડિયા છે આરોગ્ય સેતુ તો આરોગ્ય સેતુ અહીં તમે જોઈ રહ્યા છો વોલેટરી લિમિટેડ અને તે ઉપરાંત ટ્રાન્સપોર ટ્રાન્સપેરેન્ટમાં પણ ના ના બતાવવામાં આવેલી છે તો તે ખૂબ જ ખરાબ છે ત્યારબાદ અહીં બીજા જે આ કન્ટ્રી તમે જોઈ રહ્યા છો તે ખૂબ જ સારા છે પ્રાઇવસીના મામલામાં તેના એપ્લિકેશનના સો અહીં તેના ડેટા બતાવવામાં આવેલા છે ત્યારબાદ જોઈએ તો આપણે આની તો સાયલો જે ખૂબ જ તેજીથી આવી રહ્યું છે કોવિડ નાઇન્ટીન સાયકોલોમાં મિનિસ્ટ્રી ઓફ મમતા બેનર્જીએ કહેલું છે કે આ જે પણ બીચ છે ઓડિશા વેસ્ટ બેંગોલના તેને ખાલી કરવામાં આવ્યા છે કેમ કે આની સ્પીડો ખૂબ જ ઝડપી છે બસો કિલોમીટર પર કરતાં પણ ઝડપી છે ત્યારબાદ આપણે જોઈએ તો હુ હુ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ડબલ્યુ એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એસેમ્બલી દ્વારા જેમાં ઓસ્ટ્રેલિયાએ એક ડ્રાફ્ટ રજૂ કર્યો છે કે તે લોકોએ માંગ કરી છે ડ્રાફ્ટમાં કે હુને તે લોકોને જ્યાંથી આ વાયરસ કોરોના વાયરસનું ઉત્પાદન થયું છે જ્યાંથી શરૂઆત થઈ છે તે શેના લીધે થઈ છે શા માટે થઈ છે ક્યાંથી થઈ છે તે બધા કારણો અને તે માણસોમાં કેવી રીતનું આવ્યું છે તેના બધી ઇન્વેસ્ટિગેશન માટે હુને કહ્યું છે કે તે કરે એટલે આનો પોઈન્ટ ડાયરેક્ટ ચાઇના ઉપર જાય છે કે એમ જ આવ્યું છે કે ચાઇના હુવામાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે અને અહીં ઇન્ડિયા પણ સહમત થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા પણ સહમત થઈ ગયું છે તે ઉપરાંત આફ્રિકન જે આખું સમૂહ છે આફ્રિકન ગ્રુપ ઓફ નેશન તે પણ સપોર્ટમાં આવી ગયું છે એટલે કે સોથી પણ વધારે કન્ટ્રીઓ સપોર્ટમાં છે સો આ ચાઇના માટે ખૂબ જ ઓલું છે દુઃખદ છે અને આ એક સારું છે આ કરવા જેવું જ છે કે અને ઇન્ડિયાએ પણ પહેલી વાર ચાઇનાની સામે કંઈક પગલું લીધું છે લખતું ત્યાં ઇન્ડિયા ચૂપ જ રહી છે ત્યારબાદ આપણે જોઈએ તો બસ્સો વેન્ટિલેટર યુએસએ આપણે ઇન્ડિયાને ગિફ્ટમાં આપેલા છે એ તમને ખ્યાલ હશે ગિફ્ટમાં આવેલા છે બસો વેન્ટિલેટર સો મોદીજીએ પણ તેને શુષ્ક્રિયા કરેલો છે અને આ બસો વેન્ટિલેટર એ એકદમ ગિફ્ટમાં ફૂલ ગિફ્ટમાં જ આપેલું છે ને તે આવતા મહિને કદાચ આવી જશે એવું કહેવામાં આવ્યું અને અહીં ટોટલ સંખ્યા અહીં ટોટલ સંખ્યા સોળ હજાર જેવી ખાલી થતી હતી સો ત્યારબાદ જોઈએ આપણે તો અનનોન સોર્સ ફંડિંગ સો તમને ખ્યાલ હશે કે ગવર્મેન્ટને અલગ અલગ જગ્યાએથી ફંડિંગો આપતી હોય છે અલગ અલગ જેમાંથી કેટલી અનનોન સોર્સ હોય છે કે જે તેનું નામ ના ડિગલે કર્યું હોય ને એમને પણ સોર્સ આવેલી હોય છે તો તેમાં સૌથી વધારે અહીંયા એના દિવસે આવેલું છે તેમાં સૌથી વધારે બીજેપી બીજેપીને ફંડિંગ મળેલું છે તે તમે જોઈ રહ્યા છો બસોને પચાસ લગભગ લગભગ બસો પચાસો કરોડનું અનનોન ફંડિંગ મળેલું છે જેની ક્યાંય જાણ નથી ત્યારબાદ જેડીએસ પછી વાયએસઆરસીપી શિવસેના અને ડીપી છે સો તે તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી ગવર્મેન્ટ તે એડવર્ટાઇઝમેન્ટની જે બી સાઇટ જે બી એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે તે લોકોએ ગવર્મેન્ટ ઉપર કેસ ઠોક્યો છે હાઈકોર્ટમાં કે તે લોકોએ તેને પે નથી કર્યા તો તેના બારેમાં આ એક ન્યૂઝ છે ત્યારબાદ અહીં આપણે જોઈએ તો જીડીપી અહીં કહેલી છે જે આપણે ચર્ચા હમણાં ખ્યાલ જશે કે વીસ લાખ રૂપિયા જીડીપીના દસ પર્સન્ટ કાઢવામાં આવ્યા હતા પરંતુ શું તે બધા જ પૈસા યુટિલાઇઝ કરવામાં આવ્યા છે તો કે અહીં એક એનાલિસિસ આપેલું છે કે અહીં જીડીપીનો માત્ર ને માત્ર એક પર્સન્ટ યુઝમાં આપેલું કરવામાં આવેલું છે જે એક સ્ટિમ્યુલેશન કોસ્ટ ઓન છે જીડીપીની સો અહીં બીજી પણ કેટલી કંપનીઓ છે જે જીડીપી બહાર પાડતી હોય છે તે લોકોએ પણ અહીં કહ્યું છે એસબીઆઈ પણ કહ્યું છે કે વન પર્સન્ટ જ જીડીપીનું યુઝ કરવામાં આવ્યું છે ના કે દસ ટકા ત્યારબાદ બફા સિક્યોરિટીએ પણ એક પોઈન્ટ એક યુબીએસ સિક્યુરિટી પણ એક પોઈન્ટ બે પણ બીજી પણ ઘણી કંપનીઓએ દાવા કરેલા છે કે આ દસ ટકા નથી સો થેન્ક યુ આજે આપણે ઇન્દ્યુનેશન અહીં પૂરું કરીએ છીએ અને કાલ ફરી મળીશું